मॉर्निंग, કેમ છો? ધોરણ 7 વિષય આપણો સામાજિક વિજ્ઞાન અને પાઠ આપણો છે 16મો પાઠ શું છે? જાતિગત ભિન્નતા. હવે જાતિગત ભિન્નતા એટલે આપણને મગજમાં લાઈટ તો થઈ ગઈ કે હો જાતિ એટલે છોકરા અને છોકરી એટલે કે સ્ત્રી અને પુરુષની છે એ વાત કરી છે અને ભિન્નતા એટલે કે સમાનતા અને અસમાનતાની અહીંયા આપણને વાત કરી છે કે ભાઈ આપણા દેશની અંદર જોવા જઈએ તો ઘણી વખત છોકરા અને છોકરીઓની બાબતમાં ક્યાંક સમાનતા તો ક્યાંક અસમાનતા છે એ આપણને જોવા મળે છે. ક્યાંક શિક્ષણને લઈને હોય તો ક્યાંક અન્ય બાબતોને લઈને પણ અસમાનતા છે એ જોવા મળે છે. એટલે આ જે અસમાનતા છે, જે ભેદભાવો છે એની માહિતી છે એ આપણે આ પાઠની અંદર મેળવવાની છે. તો ચાલો એના વિશે માહિતી મેળવીએ. જાતિગત ભિન્નતા. આપણા દેશમાં જોવા જઈએ તો કે છોકરા અને છોકરીઓના ઉછેરમાં ક્યારેક સમાનતા તો કેટલીક વખત અસમાનતા છે એ જોવા મળે છે. એટલે કીધું કે આપણા ભારત દેશની અંદર જોવા જઈએ તો છોકરા અને છોકરીઓનો જે ઉછેરની બાબત આવે તો કેટલીક વખત ઘણી જગ્યાએ સમાનતા જોવા મળે છે ઉછેરમાં, તો ક્યારેક અસમાનતા છે એ જોવા મળે છે. પરંતુ કીધું કે છેલ્લા 2 દાયકાથી આ બાબતે જોવા જઈએ તો છોકરા અને છોકરીના ઉછેરની બાબતની અંદર આપણને શું જોવા મળે છે? જાગૃતિ છે એ જોવા મળે છે. એટલે કે આ અંગે સરકાર વિવિધ પ્રકારની યોજનાઓ અને આયોજન કરી આ ભેદભાવ ન થાય તેવા પ્રયત્નો છે એ કરી રહી છે. આપણને ખબર છે કે ભાઈ છોકરા અને છોકરીઓની જે ઉછેરમાં જે અસમાનતા હતી એ અસમાનતા, જે ભેદભાવ છે એ દૂર કરવા માટે સરકાર કીધું કે ઘણી વિવિધ પ્રકારની યોજનાઓ અને આયોજનો કરે છે જેથી કરીને આ ભેદભાવ કેવા થાય, ઓછા થાય છે. અને એક તરફ અત્યારે હાલના સમયની અંદર જોવા જઈએ તો આ બાબતે ઘણી બધી આપણને જાગૃતિ છે એ જોવા મળી રહી છે. એટલે કે હાલના સમયની અંદર આપણે આ બંને છોકરા અને છોકરીઓમાં ઉછેર છે એક સરખી રીતે જોવા મળે છે. આપણો દેશ અનેકવિધ ભિન્નતા ધરાવતો દેશ છે. આપણો ભારત દેશ કેવો કીધો છે? અનેક ભિન્નતા ધરાવતો દેશ છે. એટલે આપણને ઘણી વખત ખાલી જગ્યાની અંદર પૂછી શકે. આધુનિક સમય પ્રમાણે જોવા જઈએ તો છોકરા અને છોકરીઓના શિક્ષણમાં સમાન અધિકાર આપવામાં આવ્યો છે. આધુનિક સમય એટલે કે હાલના સમયની અંદર જોવા જઈએ તો છોકરા અને છોકરીઓમાં કીધું કે શિક્ષણ કેવો આપવામાં આવ્યો છે? સમાન અધિકાર આપવામાં આવ્યો છે. આપણા બંધારણ મુજબ જોવા જઈએ તો આપણને મૂળભૂત 6 હકો આપ્યા છે. કારણ કે આપણને ઘણી વખત પૂછે અને આગળના ધોરણમાં જેમ જેમ જશું એમ આ બધું આપણે છે એ અભ્યાસ કરવાનો છે. એટલે આપણા મૂળભૂત હકો કેટલા? 6. તો કે ભાઈ સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામે વિરોધનો હક, બંધારણે ઈલાજનો હક, શિક્ષણનો હક અને કીધું છે સમાન વેતનનો પણ અધિકાર. એ આ બધી બાબતો છે એ આપણે આ પાઠની અંદર મેળવીશું, બરાબર ને? એટલે અહીંયા આપણને શું કીધું કે ભાઈ આધુનિક સમયની અંદર શિક્ષણમાં પણ શું કીધું છે? સમાન અધિકાર આપવામાં આવ્યો છે. રૂઢિગત માન્યતા પ્રમાણે કીધું આજે એવા કેટલાક વિસ્તારો છે જ્યાં કન્યાઓને શિક્ષણમાં કીધું કે અધિકાર પ્રાપ્ત કરવામાં ક્યાંક મુશ્કેલી પડે છે અથવા તો અગવડતા પણ પડતી હોય છે. ઘણા એવા વિસ્તારો હોય છે કે જ્યાં છોકરીઓને શિક્ષણ આપવામાં ઘણી વખત મુશ્કેલી અથવા તો અગવડતા પડતી હોય છે. હજુ પણ કીધું કે કેટલીક એવી જગ્યાઓ છે કે જ્યાં લાંબા ગાળે બાળ લગ્ન થતા હોય છે. હવે આપણા સમાજની અંદર કીધું એમ કે પ્રવર્તા જે ભેદભાવ છે એની અસર જે સમાજમાં રૂઢિગત જે પરંપરાઓ ચાલી આવે છે એની અંદર જે ભેદભાવ થતા હતા ઉછેરમાં હોય કે અથવા તો ઘણા બધા જે કુરિવાજો હતા એ જે ભેદભાવો હતા એની અસર છે એ લાંબા ગાળે શેમાં જોવા મળતી હતી? સમાજ વ્યવસ્થા ઉપર થતી હતી. એટલે સમાજમાં કેટલા કુરિવાજો પ્રચલિત હતા. હવે તમને એમ થશે કે કુરિવાજ એટલે તો કે ભાઈ યોગ્ય રિવાજ ન હોય, જેમ કે સતી પ્રથા, બાળ લગ્ન, દીકરીને દૂધ પીતી કરી દેવાનો રિવાજ, આ બધા કેવા છે? કુરિવાજો છે. કે ભાઈ બાળ લગ્ન એટલે તો કે નાની ઉંમરમાં કરાવવામાં આવતા લગ્ન. દૂધ પીતી કરવી એટલે દીકરીના જન્મની સાથે જ દીકરીને એક વાસણ હોય એમાં દૂધમાં છે એ ડુબાડી દેવામાં આવતી, એટલે દીકરીનો વિરોધ થતો હતો. દીકરીઓ જન્મે એટલે એને દૂધ પીતી કરી દેવાના આવા રિવાજો છે એ સમાજની અંદર રહે.
હજુ પણ એવા જોવા જઈએ તો બાળ લગ્ન છે એ થવાનું કારણ એક રીતે જોવા જઈએ તો ભેદભાવ છે, કારણ કે બાળ લગ્ન નાની ઉંમરે કરી દેવામાં આવે તો બાળ લગ્નના પરિણામે મોટે ભાગે જોવા જઈએ તો છોકરીઓની ઉંમર યોગ્ય ન હોવાને નાની હોય એટલે શિક્ષણ કેવી થઈ જાય, વંચિત થાય ને, પૂરતા પ્રમાણમાં શિક્ષણ છે એ છોકરીઓ મેળવી શકતી નથી અને તેને કારણે કીધું કે તેનો વિકાસ કેવો થાય છે, રૂંધાઈ જાય છે, કારણ કે બાળ નાની ઉંમરમાં લગ્ન કરાવી દેવામાં આવે એટલે મહિલા શિક્ષણથી વંચિત રહી જાય છે અને એની સીધી અસર તેના વિકાસ ઉપર પણ થતી હોય છે. સાથે કીધું કે એ જાતિગત ભેદભાવ દૂર થાય તો ઘણી બધી સમસ્યાનું સમાધાન છે એ થઈ શકે છે. એટલે આ છોકરાને છોકરીઓને જે જાતિ એટલે કે સ્ત્રી અને પુરુષના જે ભેદભાવ હતા એ સમાજમાંથી જો દૂર કરવામાં આવે તો ઘણી બધી સમસ્યાનું શું થઈ શકે છે, સમાધાન છે એ થઈ શકે તેમ છે. આપણને ખબર છે કે જે ભેદભાવો જેટલા ભેદભાવ હશે એટલી સમસ્યા વધુ થશે, એટલે આ જે ભેદભાવ હતા એ ભેદભાવને દૂર કરવાથી સમસ્યાનું પણ સમાધાન થઈ શકે છે. આપણી આસપાસ જોવા જઈએ તો સ્ત્રી અને પુરુષ ઉપરાંત કીધું નાન્યંતર ભિન્નતા પણ સ્વીકારેલ છે. સ્ત્રી અને પુરુષ સરખા કામ માટે વધારે મહેનતાણું કોને અપાય છે, પુરુષને અપાય છે. સ્ત્રી અને પુરુષ કીધું કે કામ કરતા હોય, એક જ સ્થળ ઉપર કામ કરતા હોય અને કામ કીધું કે વધારે મહેનતાણું એટલે કે વેતન છે એ કોને મળે છે, પુરુષને છે એ અપાય છે. બંને સરખા કલાક કામ કરે છે છતાં પણ કીધું કે મહેનતાણું સૌથી વધારે પુરુષને અપાય છે. આપણે હમણે જ આગળ વાત કરીને કે આપણા બંધારણ મુજબ દરેક નાગરિકને મૂળભૂત કેટલા હકો આપ્યા છે, 6 હકો આપ્યા છે. એમાં શું કીધું છે, સમાન વેતનનો અધિકાર. એ સ્ત્રી હોય કે પુરુષ હોય બંને સરખા કલાક કામ કરતા હશે તો બંનેને મહેનતાણું પણ કેવું આપવાનું છે, એક સરખું જ આપવું જોઈએ. પણ ઘણી વખત કીધું કે અમુક એવા સ્થળો છે કે જ્યાં પુરુષને મહેનતાણું વધુ અપાતું હોય છે અને સ્ત્રીઓને ઓછું ચૂકવાતું હોય છે. એટલે આવા પ્રકારનો ભેદભાવ કરવામાં આવે તો એ કાયદેસર શું બને છે, ગુનાને પાત્ર બને છે. ભેદભાવ હોવો જોઈએ નહીં, બંને સરખા કામ કલાક કરે છે તો બંનેનું મહેનતાણું પણ સરખું હોવું જરૂરી છે. આધુનિક સમયમાં મહિલાઓ બધા જ ક્ષેત્રોની અંદર જોવા મળે છે. હાલના સમયની અંદર જોવા જઈએ એવું કોઈ પણ સ્થળ નથી કે જ્યાં સ્ત્રી છે એ કામ કરતી નથી. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો તબીબ ક્ષેત્રે પણ જોવા જાઓ તો ત્યાં પણ સ્ત્રીઓ છે એ કામ કરે છે. ઇન્જિનિયર ક્ષેત્રમાં, વકીલમાં, વિમાન ચાલક, અંતરિક્ષમાં, પોલીસમાં, ટીચરમાં, દરેક બાબતની અંદર મહિલાઓને સમાન રીતે કામ છે એ કરતી થઈ છે. જાતિગત ભિન્નતાની ખાસ અસર મોટે ભાગે જોવા જઈએ તો ક્યાં જોવા મળે છે, ગામડામાં. શહેરીકરણ કરતાં કીધું કે ગામડામાં આ અસર સૌથી વધારે જોવા મળે છે. પ્રાથમિક શિક્ષણ કીધું કે સરકાર દ્વારા અપાઈ રહ્યું છે. આપણને ખબર છે કે આ 6-14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ છે એટલે પ્રાથમિક શિક્ષણ દરેકને અપાઈ રહ્યું છે. એમાં દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવતી વખતે ઘણી વખત વાલી કીધું કે કચવાટ છે એ અનુભવે છે. સરકારે તો કીધું કે દરેક બાળક છે પ્રાથમિક શિક્ષણ તો મેળવતું હોવું જોઈએ, પણ માની લો કે ઘણી વખત છોકરીઓ હોશિયાર હોય અને એની ઉચ્ચ અભ્યાસ માટે કીધું એમ કે વાલીઓ કીધું કે બહાર મોકલવાની હોય અથવા તો એને અભ્યાસ માટે કંઈક કરવાનું હોય તો વાલી ઘણી વખત કચવાટ છે એ અનુભવતા હોય છે. શહેરીકરણની વાત નથી પણ આ બાબત ક્યાં આપણે કીધું છે, ગામડાની અંદર સૌથી વધારે જોવા મળે છે. જો કે હાલની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ ગામડાના પણ વ્યક્તિઓ છે એ પણ ઘણો બધો સુધારો છે એ આપણને જોવા મળે છે. સરકાર દ્વારા સહાયને કારણે દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ મેળવવું કેવું બની ગયું છે, સરળ બની ગયું છે, સરળ અને સહજ. કારણ કે જો દીકરીઓ હોશિયાર હશે તો એના ઉચ્ચ અભ્યાસ માટે સરકાર કીધું કે ઘણી બધી યોજનાઓ છે એ અમલમાં મૂકે છે. એની રહેવાની, જમવાની, એની શિક્ષણની તમામ સુવિધાઓ છે એ સરકાર છે એ પૂર્ણ છે એ કરતા હોય છે. એટલે આજે જે જાતિગત ભિન્નતાની વાત કરી તો એ ભિન્નતામાં છોકરા અને છોકરીઓને જે ઉછેરની બાબત હતી તો એમાં પણ ઘણો બધો સુધારો આવ્યો છે અને સુધારો આવવાનું કારણ શું કહી શકાય, તો કે સરકારે ઘણી બધી યોજનાઓ અને આયોજનો છે એ કરવામાં આવ્યા છે કે જેને કારણે આ ભેદભાવ છે એ સમાજમાંથી કેવો થઈ ગયો છે, ઓછો થતો જોવા મળે છે. અને આ જ રીતે કીધું કે આપણો જે હવેનો પોઈન્ટ છે એ આવશે ભારતીય માન્યતા પ્રમાણે છોકરા અને છોકરીઓના
ઉછેરની આપણને વાત કરી છે. વર્ષ 2001ની વસ્તી ગણતરીમાં જોવા જઈએ તો 0થી 6 વર્ષ સુધીના બાળકોમાં છોકરા અને છોકરીઓની સંખ્યામાં મોટો તફાવત છે એ જોવા મળે છે. આપણને કીધું કે ભાઈ ભારતીય માન્યતા પ્રમાણે છોકરા અને છોકરીઓમાં ઉછેરની વાત કરી તો ભાઈ વર્ષ કયું કીધું છે 2001, અને 2001ની જ્યારે વસ્તી ગણતરીમાંની વાત કરીએ તો 6 વર્ષ સુધીના જે બાળકો છોકરા અને છોકરીઓની જે સંખ્યા હોવી જોઈએ એ સંખ્યાની અંદર શું જોવા મળે છે, તફાવત છે એ જોવા મળે છે. અને આપણને ખબર છે કે ભાઈ સંખ્યા કેવી રીતે નક્કી કરાય, તો કે ભાઈ 1000 ગણાય. તો કે ભાઈ 1000 પુરુષની સામે સ્ત્રીઓની સંખ્યા કેટલી છે, તો કે ઓછી બતાવે છે. કેટલી ઓછી બતાવે છે, એટલે આપણને તફાવત બતાવે, બરાબર. કેટલાક સમય પહેલાં દીકરીને જન્મના પહેલાં જ મારી નાખવાને લીધે છોકરા અને છોકરીની સમાનતામાં જોવા સંખ્યામાં જોવા જઈએ તો અસમાનતા વધુ હતી. દીકરી તો જન્મ લેતી હતી પણ દીકરીના જન્મની પહેલાં જ એને મારી નાખવામાં આવતી હતી. એટલે છોકરામાંની સામે છોકરીની સંખ્યા કેવી થઈ ગઈ છે, ઓછી થતી જોવા મળે છે. અને આ માટે સંખ્યા દીકરીઓની ઓછી થતી જાય છે એટલે સરકારે આ માટે શું કાયદો ઘડ્યો છે, ભ્રૂણ હત્યા, એટલે દીકરીને હત્યા કરવા ઉપર કાયદો બનાવવામાં આવ્યો છે. કે ભાઈ જો દીકરીને, કારણ કે ઘણી વખત દીકરીના માના પેટની અંદર જ એમની હત્યા કરવામાં આવતી હતી, એટલે આ માટે સરકારે કાયદો કર્યો. અને ગર્ભમાં એટલે કે માના પેટમાં દીકરો છે કે દીકરી એનું પરીક્ષણ કરવું એ શું બને છે, ગુનો બને છે. હોસ્પિટલોની અંદર કીધું કે પરીક્ષણ કરી અને ઉંદરમાં એટલે કે ભ્રૂણમાં કીધું કે દીકરો છે કે દીકરી, જો દીકરી હોય તો એને દૂર કરવામાં આવતી, એની હત્યા કરવામાં આવતી, એટલે એની માટે સરકારે કાયદો છે એ ઘડવામાં આવ્યો. ભારતીય માન્યતા પ્રમાણે પોતાનો વારસો આગળ ધપાવવા માટે સંતાનમાં કોને મહત્ત્વ આપવામાં આવતું હતું, પુત્રને મહત્ત્વ આપવામાં આવતું હતું. આપણા ભારતીય સમાજ મુજબ જોવા જઈએ તો આપણો વારસો છે એ આગળ કોણ વધારે, આપણી માન્યતા મુજબ જોવા જઈએ તો ભાઈ એ સંતાનમાં પુત્ર હોવો જોઈએ. જો પુત્ર હોય તો જ એ વારસો છે એ આગળ વધે, દીકરી હોય તો વારસો આગળ વધે નહીં, એવી માન્યતા હતી. પણ આજના સમય આધુનિક સમયની અંદર જોવા જઈએ તો આજે એવું છે નહીં. એ દીકરો હોય કે દીકરી હોય, દીકરી જેટલું દીકરો છે એ કુટુંબને આગળ વધારે છે, એટલું કીધું કે દીકરી પણ કુટુંબને આગળ છે એ વધારે છે. દરેક કામની અંદર દીકરી છે એ આગળ પડતું કામ કરતી થઈ છે. છેલ્લા દાયકામાં સામાજિક રીતે જોવા જઈએ તો મહિલાઓની ભાગીદારીઓએ આ માન્યતાને ખૂબ મોટો પ્રભાવ ઊભો કર્યો છે. જેટલું કીધું કે સમાજ માટે દેશ માટે કીધું એમ કે પુત્રને સ્થાન આપવામાં આવતું હતું, પણ ઘણા હમણાં સમયની અંદર જોવા જઈએ તો મહિલા છે એ દરેક ક્ષેત્રની અંદર પોતે કામ કરતી થઈ છે. એનો પ્રભાવ છે એ પોતે શું કર્યો છે, ઊભો કર્યો છે. હવે આપણી શાળાની અંદર જોવા જઈએ તો અનેક વખત આપણે આયોજન કરીએ છીએ અને આયોજનમાં આપણે જોડાઈ પણ છીએ. આપણે શાળાની અંદર કામ કરતા હોઈએ તો દરેક કામની અંદર કીધું એમ કે આયોજન કરવાનું હોય, શિક્ષક દિનની ઉજવણી હોય અથવા તો શણગાર કાર્યક્રમ હોય, તો તરત જ આપણે એમ કહીએ છીએ કે ભાઈ આપણે એમ કહીએ છીએ કે આ બોયસને કામ કરવાનું છે ને આ ગર્લ્સને કરવાનું, બરાબર ને. વજનવાળું કામ હોય અથવા તો મુશ્કેલીભર્યું કામ હોય તો આપણે કોને સોંપીએ છીએ, છોકરાઓને સોંપીએ છીએ, અને અમુક કામ છે એ છોકરીઓને સોંપીએ. જો તમે તમારા ચોપડીની અંદર આપણને એક કોષ્ટક આપ્યું છે, તમે જોઈ શકો છો કે છોકરાઓ કામ કરતા હોય તેવી બાબત. હવે માની લો કે કામ કેવું હોય તો તમે તમારી બુકની અંદર લખી શકો છો, પેન્સિલથી લખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ પેનનો યુઝ કરવાનો નથી. એમાં લખી શકાય બેઠક વ્યવસ્થા એ છોકરાઓને સોંપવામાં આવે, સ્ટેજની ગોઠવણી કરવાની હોય, શણગાર કરવાનો હોય સ્ટેજનો તો એ પણ આપણે છોકરાઓને કામ સોંપતા હોય. પછી આપણે શાળાની અંદર કોઈ મહેમાન હોય તો એ મહેમાનને નાસ્તા માટેની વ્યવસ્થા હોય તો એ પણ આપણે બોયસને સોંપતા હોઈએ છીએ. અને સામાન કીધું કે હેરફેર કરવાનું હોય, એ કે ખુરશી હોય કે ગમે તે હોય, પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવાનું હોય તો એ કામ આપણે કોને સોંપીએ છીએ, છોકરાઓને સોંપતા હોઈએ છીએ. જ્યારે બાજુમાં તમને જો તમારી જમણી બાજુ એક કોષ્ટક આપ્યું છે, એમાં લખ્યું છે છોકરીઓ કામ કરતી હોય તેવી બાબત, તો કે ભાઈ સાફ સફાઈ છે, સ્ટેજનો શણગાર કરવાનું હોય, આપણે નોટિસ બોર્ડ શણગારીએ છીએ ને, હે ને, આપણે તરત જ કહીએ મિસ મને આપો આજે મારે શણગારવું છે. આપણે એક ટીમ પાડીએ છીએ પણ ટીમ મુજબ છે એ ડેકોરેશન કરતા હોઈએ છીએ. પછી પાણીની વ્યવસ્થા છે, મહેમાનોનું સ્વાગત છે, આવી વિવિધ પ્રકારની કામગીરી છે એ આપણે સોંપણી કરતા હોઈએ છીએ.
અને ત્યારબાદ આપણને કીધું રૂઢિગત માન્યતાની વાત કરી છે. રૂઢિગત માન્યતા તો કે ભાઈ જાતિગત ભિન્નતા અંગે આપણા દેશમાં અનેક માન્યતાઓ શું છે પ્રવર્તે છે, એટલે કે જોવા મળે છે. જાતિગત એટલે છોકરા અને છોકરીઓની જે ભિન્નતાની વાત કરી છે, અલગની વાત કરી છે, એ આપણા દેશની અંદર ઘણી બધી એવી માન્યતાઓ છે કે જે સમાજની અંદર જોવા મળે છે. છોકરાઓ અને છોકરીઓના ઉછેરમાં આ બાબતે અનેક ભિન્નતા જોવા મળે છે. એવી ઘણી બાબતો હોય કે જે છોકરા અને છોકરીઓના ઉછેરની અંદર આપણને અલગ જોવા મળે છે. કેટલાક વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ પણ ક્યારેય પૂરું કરાવવામાં આવતું નથી. કેટલાક એવા વિસ્તાર હોય, કારણ કે જો એ દીકરી હોય તો એ દીકરીને પ્રાથમિક શિક્ષણ પણ પૂરું કરાવવામાં આવતું નથી. અને છેલ્લા બે દાયકાથી જોવા જઈએ તો પ્રાથમિક શિક્ષણ પૂરું થાય એવા એવા ખાસ પ્રયત્નો છે એ સરકાર દ્વારા કરવામાં આવે છે. સરકારના કીધું કે વિશેષ પ્રયત્નોથી આજે પણ આપણા દેશની અંદર જોવા જઈએ તો સૈન્યની અને પોલીસમાં કન્યાઓ છે એની સંખ્યા શું થઈ છે, વધતી જતી જોવા મળે છે. દીકરીઓને પ્રોત્સાહન કરવા માટે કે સરકાર ઘણી વિવિધ આયોજનો કરે છે, અને સરકારના આ ખાસ પ્રયત્નોને કારણે કીધું કે આજે સૈન્યમાં પોલીસની અંદર પણ કન્યાઓની સંખ્યા છે એ જોવા મળે છે. દીકરીને બહાર ભણવા કે નોકરી માટે શહેરમાં મોકલવાને બદલે, કારણ કે દીકરી ગામડામાં હોય અને બહાર ભણવા કે નોકરી માટે ક્યાં મોકલવી પડે, શહેરમાં મોકલવાને બદલે પોતાના જ વિસ્તારમાં નોકરી કરાવવાનું શું કરે છે, વધારે પસંદ છે એ કરે છે. હજી ઘણા એવા આપણા સમાજની અંદર જોવા જઈએ તો દીકરીઓ ભણેલી હોય તો એ અથવા તો ઉચ્ચ અભ્યાસ માટે હોય, અથવા તો ભણી લીધું હોય ને નોકરી કરવાની હોય તો એ શહેરમાં બહાર મોકલવાને બદલે કેવો વિસ્તાર પસંદ કરશે, પોતાના જ વિસ્તારમાં કાર્ય કરાવવાનું પસંદ છે એ કરે છે. છેલ્લા કેટલાક દાયકાથી વિવિધ કામ માટે મહિલાઓ છે એ જોવા મળે છે. છેલ્લા કેટલાક દસકાઓથી જોવા જઈએ તો મહિલાઓ છે એ દરેક ક્ષેત્રની અંદર શું કરે છે, કામ કરતી જોવા મળે છે. અંતરિક્ષ ક્ષેત્રે પણ મહિલાઓ છે એ જોડાતી જોવા મળે છે. આપણને ખબર છે કે અંતરિક્ષની બાબતમાં ક્ષેત્રની અંદર પણ મહિલાઓ છે એ કામ કરતી થઈ છે. ભારતના દરેક ક્ષેત્રની અંદર જોવા જાઓ તો સ્ત્રીઓ છે એ દરેક ક્ષેત્રની અંદર કામ કરતી થઈ છે. કન્યાઓની સુરક્ષા અને સંરક્ષણ માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. કન્યાઓની સુરક્ષા જળવાઈ રહે એની સંરક્ષણની જવાબદારી કોણ લે છે, સરકાર છે એ કરે છે. રૂઢિગત માન્યતાના આધારે કહી શકીએ કે જે આપણી રૂઢિગત જે માન્યતાઓ હતી એના આધારે કહી શકીએ કે આજે પણ કેટલાક સમાજમાં કન્યાઓને ભણાવવા અંગે અનેક સવાલો છે એ સામે આવતા જોવા મળે છે. પહેલાં તો કીધું કે પહેલાંના સમયની અંદર શિક્ષણની અંદર સ્ત્રીઓને છે એ અભ્યાસ વધુ કરાવવામાં આવતો ન હતો, પણ હજી પણ આજના સમયની અંદર કન્યાઓને કીધું કે ભણાવવા અંગે હજી પણ આજની ઘડીએ ઘણા બધા સવાલ છે એ જોવા મળતા હોય છે. ઉચ્ચ અભ્યાસક્રમમાં કન્યાઓને ઓછી ભણાવવામાં આવે છે. આ સરકારના પ્રયત્નો કરે છે, પણ અમુક વાલીઓ કીધું કે પ્રાથમિક શિક્ષણ આપે છે, પ્રાથમિક શિક્ષણ પછી વધારાનું જે શિક્ષણ ઉચ્ચ અભ્યાસ માટે હોય તો એ વાલીઓ છે એ ઓછું ભણાવવાનું છે એ પસંદ કરતા હોય છે અમુક લોકો કીધું. કે બાકી મોટાભાગના આજના સમાજની અંદર જોવા જઈએ તો મોટાભાગના લોકો છે એ પોતાની દીકરીઓને વધુ ને વધુ છે એ અભ્યાસ કરે, કે જેથી કરીને કીધું એમ કે પોતાના પગભર વ્યક્તિ છે એ ઊભી રહી શકે. અને જો એ સ્ત્રી શિક્ષણ મેળવશે તો એને કારણે એની અસર ક્યાં જોવા મળશે, એના કુટુંબ ઉપર જોવા મળે છે. જેટલું દીકરી ભણેલી હશે તો એનું કુટુંબ પણ આટલું આગળ છે એ પોતે અભ્યાસ એ પોતે કરાવી શકશે, અને એને કારણે ઘણી બધી સમસ્યાનું સમાધાન છે એ પોતે જાતિ કરતે થઈ જાય છે. આ કારણે કીધું કે હવે કન્યાઓ ઓછી ભણાવે છે એને કારણે કીધું કે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે વિવિધ સહાયો કરવામાં આવે છે. કન્યાઓને ભણાવવા માટે કીધું એમ કે સરકાર ઘણી વિવિધ પ્રકારની સહાયો છે એ કરે છે. દીકરીઓને પ્રોત્સાહન આપવા માટે કીધું એમ કે સરકાર એક દીકરી હોય અથવા બે દીકરીઓ હોય અને એને માટે પણ સરકાર ઘણી બધી યોજના કરે છે, અને જો દીકરીઓને ભણાવવા માટે સરકાર પણ વિવિધ પ્રકારના ખર્ચા છે કરતી હોય છે. ત્યારબાદ જોવા જઈએ કે ભાઈ છોકરા અને છોકરીની જે ભિન્નતાની વાત કરી તો કે ઘરકામમાં અસમાનતા જોવા મળે છે. તો આપણે ઘણી વખત આપણે ભાઈ બહેન હોય તો મમ્મી ઘણી વખત કામમાં કીધું એમ
કે ભાઈને ન સોંપે ને બેનને સોંપે, એટલે બેન તરત જ એમ કે હા મમ્મી તું ભાઈને નથી કહેતી, બધું કામ મને જ કહેજો, હે ને, આવું થતું હોય છે. પછી મમ્મી અત્યારે એમ કે ચલો આ કામ ભાઈને કરવાનું અને આ કામ બેનને કરવાનું. મમ્મી શું કરે છે, સમાનતા રાખે છે, અસમાનતા રાખતી નથી. પણ અમુક કામો હજી પણ આપણે એમ કીધું એમ કે વાસણ માંજવાના હોય, સાફ સફાઈ કરવાના હોય તો કોના સિરે આવે, છોકરીઓના સિરે આવે ને, છોકરા ન કરે. અને આપણે ઘણી વખત આપણે મમ્મી એમ કીધું હોય કે ચલ ભાઈ આ વાસણ મૂકી દે, તો તરત જ કે હું થોડો કરું, હું કોણ છું, છોકરો છું, એવું દેખાડે છે. પણ હવે ઘણો બધો સુધારો છે એ જોવા મળે છે. તો આપણને અહીંયા પોઈન્ટ સમજાયો છે કે ઘરમાં અસમાનતા કેવી રીતે અને કઈ કઈ બાબતમાં છે એનું આપણને કીધું છે. જુઓ, નાની નાની બાબતોમાં કુમાર અને કન્યા વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે. એટલે કે કુમાર અને કન્યા એટલે કે છોકરા અને છોકરીઓમાં ઘણી વખત નાની નાની બાબતોમાં શું રાખે છે, ભેદભાવ. હવે કેવો ભેદભાવ છે, તો કે ભાઈ આ ભેદભાવ રાખવામાં આવે તો એને કારણે ઘણી બધી સમસ્યાઓ છે એ બની જાય છે. ભેદભાવ રાખવામાં આવે એટલે સમસ્યાનું સર્જન થાય છે, પણ જો ભેદભાવ ન રાખવામાં આવે તો, ભેદભાવ ન રાખવામાં આવે તો સમસ્યા બનતી નથી. પણ આ ભેદભાવ રાખવામાં આવે છે માટે શું બની જાય છે, સમસ્યા બની જાય છે. તો ઘરમાં કીધું કે નાના મોટા કામ માટે કીધું એમ કે સાયકલ કે અન્ય વાહન ચલાવવામાં શીખવામાં આવો ભેદભાવ છે એ વધારે જોવા મળતો હોય છે. કામમાં કીધું કે અમુક કામ માટે ગર્લ્સને એટલે કે કન્યાને સોંપવામાં આવે, સાયકલ હોય, વાહન હોય, ભાઈને મળે, બેનને ન મળે, આવા ભેદભાવો છે એ જોવા વધારે મળતા હોય છે. ઘર, શાળા કે જાહેર સ્થળમાં આપણે આવા ભેદભાવ જોઈ શકીએ છીએ. આપણે ઘણી વખત ઘરમાં પણ આવા ભેદભાવ ઘણી વખત થતા હોય છે, જાહેર સ્થળો ઉપર પણ ભેદભાવો જોઈએ જોતા હોઈએ છીએ. આવી કેટલીક બાબતો અંગે છે એ આપણે ચર્ચા કરવાની છે. હવે ઘરમાં અને કીધું છે કે કુમાર અને કન્યાની કામગીરી શું છે, તો કે ભાઈ ઘરમાં હોય, તમને જે કોષ્ટક આપ્યું છે એ કોષ્ટકની અંદર તમે જોઈ શકો છો ઘરમાં કામ કરતી કન્યાની કામગીરી અને કુમારની કામગીરી. તો ભાઈ કન્યાના સિરે શું આવે, તો કે સાફ સફાઈ કરવી, રસોઈમાં મમ્મીને મદદ કરવી, કપડાં ધોવા, વાસણ ધોવા એટલે કે માંજવા, નાના ભાઈ બહેન હોય તો એને સાચવવાની જવાબદારી, આ બધી જવાબદારી કોના સિરે આવે છે, કન્યાના એટલે કે છોકરીઓના સિરે છે એ આવતી હોય. જ્યારે કુમારની કામગીરી શું હોય ઘરમાં, તો કે ભાઈ સુવા માટે કીધું કે પથારીની વ્યવસ્થા કરવાની હોય તો એમના કુમારના સિરે આવે, કપડાંને ઇસ્ત્રી કરવાની હોય, પગરખાને વ્યવસ્થિત ગોઠવવાના હોય, એક આડવડા પડ્યા હોય ઘરમાં તો એક જગ્યાએ શું કરવા પડે, મૂકવા પડે ને. અને કીધું કે બજારમાંથી કોઈ ચીજવસ્તુઓ લાવવાની હોય તો એ કામગીરી પણ કુમારને સોંપવામાં આવતી હોય છે. એટલે અહીંયા આ પાઠની અંદર આપણે આજે ભારતીયો મુજબ જોવા જઈએ તો માન્યતા પ્રમાણે છોકરા અને છોકરીઓના ઉછેરની વાત કરી, રૂઢિગત માન્યતાની વાત કરી અને ઘરમાં અસમાનતાની વાત કરી કે ભાઈ છોકરા અને છોકરીઓની બાબતમાં ક્યાં અસમાનતા જોવા મળે છે. તો તમને અહીંયા તમને પ્રશ્ન મૂકું છું એ દરેક વિદ્યાર્થીએ હોમવર્કની અંદર કરવાના રહેશે, બરાબર, અને સ્વાધ્યાય પોથીની અંદર પછી પૂરજો. આભાર.